હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ કેમ છો આજે આપણે ધોરણ ચાર ની અંદર કોમ્પ્યુટર પરિચય ની અંદર ચેપ્ટર નંબર ત્રણ છે જેનું નામ છે વિન્ડોઝ વિદ્યાર્થી મિત્રો વિન્ડોઝ એટલે શું દરેક વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ જ હોવો જોઈએ કારણ કે વિન્ડોઝ કોને કહેવાય છે જ્યારે તમે કોમ્પ્યુટર ચાલુ કરો છો ત્યારે આપમેળે શું થાય છે વિન્ડોઝ ચાલુ થાય છે ચાલો હવે જોશું કોમ્પ્યુટરના મુખ્ય કાર્ય કેટલા છે દરેકને ખ્યાલ જ છે ઇનપુટ પ્રોસેસિંગ અને ત્રણ ત્રીજું ક્યુ છે આઉટપુટ ત્રણ કાર્યો છે ચાલો હવે જોશો હાર્ડવેર અને સોફ્ટવેરની મદદથી કોમ્પ્યુટર આ કાર્ય કરે છે ચાલો આ કોમ્પ્યુટર કઈ રીતે કાર્ય કરે છે તે આપણે જોઈશું પેલું કયું છે હાર્ડવેર અને સોફ્ટવેરની મદદથી શું કરે છે કોમ્પ્યુટર કાર્ય કરે છે પહેલો છે હાર્ડવેર કોમ્પ્યુટરના જે ભાગોને તમે જોઈ શકો અને સ્પર્શી શકો તેને શું કહેવાય છે હાર્ડવેર વિદ્યાર્થી મિત્રો હાર્ડવેર કોને કહેવાય કોમ્પ્યુટરની અંદર જેટલા ભાગો છે તમે એને ટચ કરો અને શું કરી શકો છો જોઈ શકો તેને શું કહેવાય હાર્ડવેર જેવા કે કીબોર્ડ માઉસ મોનિટર પ્રિન્ટર તથા સીપીયુ બોક્સને શું કહેવાય છે હાર્ડવેર કીબોર્ડને ટચ કરી શકો માઉસને કરી શકો છો મોનિટરને પ્રિન્ટરને આ બધા શું છે હાર્ડવેર ચાલો જોશું સોફ્ટવેર કાર્ય કરવા માટે કોમ્પ્યુટરને જે સૂચનાઓની જરૂર પડે તેને સોફ્ટવેર કહેવાય સોફ્ટવેરને તમે જોઈ કે સ્પર્શી શકતા નથી વિદ્યાર્થી મિત્રો હવે આવે છે સોફ્ટવેર સોફ્ટવેર એટલે શું કોમ્પ્યુટરને સૂચનાઓની જરૂર પડે એક્ઝામ્પલ તરીકે તમે પેઇન્ટ છે એ તમારો શું કહેવાય સોફ્ટવેર કહેવાય પ્રોગ્રામ કહેવાય તમે એને શું કરી શકો છો જોઈ ન શકતા અને સ્પર્શી પણ શકતા નથી ત્યાર પછી આવે છે ઓપરેટિંગ સિસ્ટમ જે સોફ્ટવેર કોમ્પ્યુટર ને ચલાવે છે તેને શું કહેવાય છે ઓપરેટિંગ સિસ્ટમ તમારી પાસે કીબોર્ડ હોય માઉસ હોય સ્પીકર હોય પણ કોમ્પ્યુટરની અંદર ઓપરેટિંગ સિસ્ટમ ન હોય તો તમે કોમ્પ્યુટર કામ કરી શકતા નથી કોમ્પ્યુટરની બનાવતી વખતે જ તેમાં કેટલીક સૂચનાઓ કાયમ માટે મૂકવામાં આવી હોય છે જ્યારે તમે કોમ્પ્યુટર ચાલુ કરો ત્યારે આ સોફ્ટવેર કોમ્પ્યુટરને બધા કાર્ય કરવા મદદરૂપ થાય છે આમ આ સોફ્ટવેર ને ચલાવવા મદદ કરે છે આથી તેને શું કહેવાય છે ઓપરેટિંગ સિસ્ટમ આપણે કઈ ઓપરેટિંગ સિસ્ટમમાં કામ કરી છે વિન્ડોઝ ની અંદર વિન્ડોઝ શું છે ઓપરેટિંગ સિસ્ટમ છે ત્યાર પછી આવે છે વિન્ડોઝ મોટા ભાગના કોમ્પ્યુટરમાં માઇક્રોસોફ્ટ વિન્ડોઝ નામે પ્રસિદ્ધ ઓપરેટિંગ સિસ્ટમનો ઉપયોગ થાય છે તે વિન્ડોઝ તરીકે જાણીતી છે જો વિદ્યાર્થી મિત્રો જયારે તમે કોમ્પ્યુટર ચાલુ કરો છો તો આખ મેળે શું થાય છે વિન્ડોઝ ચાલુ થાય છે પણ એક જ ભાગે ક્યાં નામથી પ્રખ્યાત છે માઇક્રોસોફ્ટ વિન્ડોઝ ના નામે તેને શું કહેવામાં આવે છે ઓપરેટિંગ સિસ્ટમ વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ મોટા કોમ્પ્યુટર દ્વારા જે વિન્ડોઝ તરીકે જાણીતી છે વિન્ડોઝ એ એક અત્યંત સરળ ઓપરેટિંગ સિસ્ટમ છે સાવ ઈજી ઓપરેટિંગ સિસ્ટમ છે જેમાં કોમ્પ્યુટરના ઉપયોગ માટે તમારે કોઈ કમાન્ડ યાદ રાખવો પડતો નથી તમારી બસ કોમ્પ્યુટરના સ્ક્રીન પરના નાના નાના ચિત્ર અથવા કમાન્ડ અથવા તૂલ પર ક્લિક કરો એટલે શું થઈ જાય છે તમારું કામ સરળ થઈ જાય એટલે કે ઓપરેટિંગ સિસ્ટમ એટલી સરળ છે કે સમજવામાં અને જોવામાં શું થાય છે આસાની થાય છે તમે દરેકને ખ્યાલ જ હોય છે આપણે ડેસ્કટોપ ઉપર નાના નાના ચિત્ર આવે છે જો આવા નાના બોક્સ એને શું કહેવામાં આવે છે આઈકન કહેવાય તે જે આઈકન હોય નોટપેડ નું આવે છે પેઇન્ટ તો શું હોય છે તેનું નામ એ આવે છે ને આગળ શું આવે છે એનું ચિત્ર તમને સમજવામાં શું થાય છે સરળતા થાય છે ચાલો હવે જોશો ઓપરેટિંગ સિસ્ટમ જાણીતી કેમ બની ચાલો તેની આગવી લાક્ષણિકતાઓ જોઈ વિદ્યાર્થી મિત્રો ઓપરેટિંગ સિસ્ટમ એટલી બધી માર્કેટની અંદર કેમ જાણીતી બની છે તે આપણે જોશું પેલું છે વિન્ડોઝમાં સ્ક્રીન પર દરેક પ્રોગ્રામ એક અલગ વિન્ડોમાં ખુલે છે જો પહેલી લાક્ષણિકતા એની શું છે ફાયદો શું છે તમે નોટપેડ ખોલો તો નવા પીસમાં ખોલે પેઇન્ટ ખોલો તો નવા પીસની અંદર ખોલે એની લાક્ષણિક આથી તેનું નામ વિન્ડોઝ છે ને એક સાથે તમે ઘણા પ્રોગ્રામમાં કામ કરી શકો છો એની પેલી લાક્ષણિકતા ફાયદો એ છે તમે નોટપેડમાં કામ કરતા તેને મિનિમાઇઝ કરી પછી પેઇન્ટ ચાલુ કરો પેઇન્ટ ચાલુ કરતા વગર મિનિમાઇઝ કરો ત્રીજો પ્રોગ્રામ ખોલો વિન્ડોઝ કામ કરવા માટે તમારે વિવિધ કમાન્ડ યાદ રાખવા પડતા નથી વિન્ડો પર તમારે નાના ચિત્ર કે કમાન્ડ ટૂલ બસ ક્લિક જ કરવાનું હોય છે જો વિદ્યાર્થી મિત્રો તમારે એમાં ઘણી બધી વસ્તુ કઈ યાદ રાખવાની જરૂર જ નથી કારણ કે નાના ચિત્ર કમાન્ડ એટલે કે નાના ટૂલ આપેલા એના ઉપર ક્લિક કરો એટલે પ્રોગ્રામ ઓપન થઈ જાય છે વારંવાર ઉપયોગમાં લેવાતા કમાન્ડ કે ટૂલ તમને વિન્ડો પર આઇકન બટન તરીકે જોવા મળે છે તમે ઘણી વાર એક જ પ્રોગ્રામનો ઉપયોગ કરો તો તમને શું જોવા મળે છે નાના નાના એના ટૂલ જોવા મળે છે ચોથી લક્ષણ સેવા સેવ કર્યા સિવાયનો ડેટા ખો ખોવાવાનો ભય રહેતો નથી સેવ કર્યા અગાઉ જો તમે પ્રોગ્રામ વિન્ડો બંધ કરશો તો વિન્ડોઝ તમને પૂછશે તમારે ડોક્યુમેન્ટ કે તેમાં કરેલા સુધારા સેવ કરવો છે જો તમે યસ બટન પર ક્લિક કરશો તો કોમ્પ્યુટર ને સેવ કરશે અને ત્યારબાદ પ્રોગ્રામ વિન્ડો બંધ કરશે જો તમે નો બટન પર ક્લિક કરશો તો ડોક્યુમેન્ટ સેવ નહીં થાય જો વિદ્યાર્થી મિત્ર એક આનો એટલો જ ફાયદો છે એ તમે જ્યારે તમે કોઈ પણ કામ કરતા હોય તો ખોવાવાનો બીક નથી શું કામીને તમે કોમ્પ્યુટર બંધ કરો ત્યારે તમને એક ઓપ્શન આપે જો તમારે ડેટા સેવ કરવો છે તો યસ આપવાનો નો નથી કરવો તો શું આપવાનું નો નો કરશો એટલે કોમ્પ્યુટર શું થઈ જશે બંધ થઈ જશે આ શું છે વિન્ડોઝ ની લાક્ષણિકતાઓ